નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની અંદર લેક્ચર નંબર દસમાં રિવિઝનમાં એક્ટિવિટી ટુ શરૂ કરવાની છે તો ચાલો જોઈએ આપણે એક્ટિવિટી ટુ તો એક્ટિવિટી ટુમાં શું કરવાનું છે ફાઇન યોર પાર્ટનર કે તમારો જે પાર્ટનર છે તેને તમે ગોતો તો આ એક્ટિવિટીમાં જે વાક્ય આપેલા છે કે એક બાજુ વીસ વાક્ય અને બીજી બાજુ વીજવા વીસ વાક્ય આ ક્લાસમાં તમારે રમત રમવાની છે કે એક ચિઠ્ઠીમાં છે આ બધા જ વાક્યો છે ચાલીસ વાક્યો છે એ ચાલીસે ચાલીસ વાક્યો લખવાના છે અને બધા જ વિદ્યાર્થીઓના વાક્યો આપી દેવાના અને તેમાં એક વિદ્યાર્થી છે એ વાક્ય બોલે તો એ વાક્યને અનુરૂપ જે બીજું વાક્ય છે સામેના પાઠમાંથી એ જે વિદ્યાર્થી પાસે હોય એ વિદ્યાર્થી આગળ આવે અને એ બંને વાક્યને એક મિનિંગફુલ એટલે એક આખું વાક્ય બનાવવાનું તો ચાલો આપણે એકાદ બે વાક્ય જોઈ લઈએ એટલે તમને સમજમાં આવી જાય તો પેલું એક વાક્ય છે ડોન્ટ પ્લે ઇન ધ રેન રેન એટલે કે વરસાદ કે વરસાદમાં રમવાનું નહીં આવું એક વાક્ય એક વિદ્યાર્થી પાસે છે તો આને જ અનુરૂપ છે એક બીજું વાક્ય છે સામેના પાઠમાં છે તો સામેના પાટમાં ચાલો ગોતી અનુરૂપ કયું વાક્ય છે તો ચાલો જોઈએ કયું વાક્ય છે હં તો કે યુ માઇટ કેચ અ કોલ્ડ શું થઈ જશે કોલ્ડ એટલે કે શરદી કે તમે જો વરસાદમાં રમશો તો તમને શરદી થઈ જશે તો આ વાક્ય છે એ જે વિદ્યાર્થી પાસે હશે એ આગળ આવશે અને આ બંને વાક્યને સાથે જોડી દેશે પછી આના પછી બીજું એક વાક્ય જોઈએ કે આઈ એમ ટાયર્ડ ટાયર્ડ એટલે કે થાકી જાવ કે હું થાકી ગયો તો શા માટે થાકી ગયો તો તેને અનુરૂપ જે વિદ્યાર્થી પાસે વાક્ય હશે તે આગળ આવશે કે આઈ એમ ટાયર્ડ આઈ મે ગો ટુ બેડ અર્લી કે મારે છે બેડ એટલે કે પથારીમાં અરલી એટલે ઝડપથી કે હું થાકી ગયો છે મારે છે પથારીમાં ઝડપથી જવું જોઈએ તો આ બંને વાક્યને તમારે જોડી દેવાના આ જ રીતે બધા જ વાક્ય છે વાક્યોને તમારે વ્યવસ્થિત સામસામે જોડી અને વ્યવસ્થિત એક મિનિંગફુલ એનો કોઈ મતલબ નહીં કરતો હોય એ રીતના એ વાક્ય બનાવી નાખવાનું ઓકે ચાલો હવે ત્યાર પછી જોઈએ આપણે એક્ટિવિટી થ્રી હવે એક્ટિવિટી થ્રીમાં શું કરવાનું છે કે લિસન ટુ ધ સ્ટોરી તમારા શિક્ષક છે એ તમને એક સ્ટોરી છે આ સ્ટોરી તમારે સાંભળવાની છે તો ચાલો હું તમને એક સ્ટોરી સંભળાવી દઉં તેના આધારે છે એ બી છે એક્ટિવિટી થ્રી બી એમાં જે ખાલી જગ્યા છે ચિત્રને આધારે એ ખાલી જગ્યા તમારે પૂરવાની છે કેપ સેલર એન્ડ ધ મંકી કેપ એટલે ટોપી કે સેલર એટલે વેચનાર કે ટોપી વેચનાર અને મંકીસ એટલે કે વાંદરો તો તેને આધારે તમારે જે ખાલી જગ્યા છે તે પૂરવાની છે કે રીડ ધ સ્ટોરી યુઝ ધ વર્ડ્સ ઇન ધ પ્લેસ ઓફ પિક્ચર એન્ડ રાઇડ ધ સ્ટોરી કે જે સામે પિક્ચર આપેલું છે એ પિક્ચરના નામને આધારે જે એમાં શબ્દ આપેલા છે એ શબ્દ છે એ ખાલી જગ્યામાં આવે છે તો ચલો સ્ટોરી છે હું તમને કહી દઉં છું કે ધેર વોઝ અ કેપ્સેલર હી મૂવડ અરાઉન્ડ ધ વર્લ્ડ એન્ડ સોલ્ડ કલરફુલ કેપ્સ કે કેપ્સેલર છે તે આખો દિવસ છે એ ટોપી વેચે છે અને કલર કેવી કલરફુલ ટોપી વેચે છે વન ડે ધ કેપ્સેલર દિવસ છે થાકી જાય છે છે અને લાગે હી સેટ ડાઉન અન્ડર અ ટ્રી ટુ રેસ્ટ એક વૃક્ષ નીચે છે એ આરામ કરવા માટે બેસે છે એ કેપ્ટ હિઝ બેગ ઓફ કેપ્સ નેક્સ્ટ ટુ હિમ સૂન હિપ ફેલ અ સ્લીપ કે આ છે કેપસેલર છે તે તેની બેગ છે એ પછી ટોપી છે પછી વેચવાનો વિચાર કરી અને સૂઈ જાય છે સમ ઓન ટ્રી ત્યારે છે થોડાક વાંદરાઓ છે ત્યાં ઝાડ ઉપર આવે છે ધ મંકી સો ધ કેપ્સ ઇન ધ બેગ મંકી છે એ બેગ કેપ્સ છે ટોપી છે એ બેગમાં જોઈએ છે ધી ક્લાઇમ્બ ડાઉન ધ ટ્રી એન્ડ ટુક ધ કેપ્સ કે તે છે એ ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઝાડની નીચે આવે છે અને ટોપી લે છે ધી વોર ધ કેપ્સ એન્ડ સેટ ઓન ધ ટ્રી કે તે છે ટોપી લઈ અને ઝાડવા ઉપર બેસી જાય છે આફ્ટર સમટાઈમ ધ કેપ સેલર વોકઅપ કે થોડા સમય પછી છે આ ટોપી વેચનાળો ઉઠે છે સો હિઝ બેગ તે તેના ઝાડ બેગને જોએ છે ઇટ વોઝ એમ ટી કે તે બેગ છે ખાલી હોય છે હી લુકડઅપ કે તે ચારે બાજુ જોએ છે હી સો ધ મંકીઝ સિટિંગ ઓન ધ ટ્રી વિથ ધ કેપ્સ ઓન ધેર હેડ્સ કે તે છે એ વાંદરાઓને જોઈએ છે ઝાડ ઉપર ટોપી પહેરીને તેના માથા ઉપર ટેપી પહેરેલા વાંદરાઓને જોઈએ છે તો કેપ્સેલર હેડ એન્ડ આઈડિયા હવે આ વાંદરાઓ પાસેથી પાછી ટોપી કઈ રીતના લેવી તે માટે એકને એક આઈડિયા સૂજે છે હી રિમૂવડ હિઝ કેપ એન્ડ થ્રુ ઇટ ઓન ધ ગ્રાઉન્ડ હવે આપણને ખબર છે વાંદરાઓ છે આપણે જે કરીએ છે ને તે જ વાંદરાઓ આપણી સાથે કરે છે એટલે આ જે કેપ્સેલર છે તેણે પોતાની ટોપી છે એ માથા ઉપરથી લઈ અને ફેંકી દીધી ગ્રાઉન્ડમાં જે મેદાન છે ત્યાં ફેંકી દીધી ધ મંકીસ શોધીઝ મંકીએ આ વાંદરાઓએ પણ આ જોયું ધ મંકીસ ઓલ્સો રીમૂવ ધેર કેપ્સ એન્ડ થ્રુ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ વાંદરાઓએ આ જોયું એટલે એને એને પણ એ કરવાનું મન થયું એટલે તેણે શું કર્યું કે આ વાંદરાઓ પણ તેની પોતાની ટોપી ઉતારી અને ગ્રાઉન્ડમાં ફેંકી દીધી ધ કેપ્સ કલેક્ટ ઓલ ધ કેપ્સ એન્ડ પુટ ધેમ ઇન ધી બેગ આ કેપ્સેલર છે ને બધી જ ટોપીઓ ભેગી કરી અને તેણે તેના બેગમાં પાછી મૂકી દીધી વોન્ટ હોમ હેપીલી તે છે એ ખુશીથી તેના ઘરે જતો રહ્યો હવે જે બી એક્ટિવિટી છે તેમાં તમને ખાલી જગ્યા આપેલી છે ચિત્ર આપેલું છે બેગ નું આપણે શું લખશું ત્યાં બેગ આજ રીતે જે સિને આタル તમારી ABCL અને હે છે વર્ચક ની અંદર પૂરી કરવાની છે આ રીતના તમને એક્ઝામ્પલ આપેલી છે કે આન્સર જો ફોલોવે ચાર્ટ્સ એટલે કે નીચે જે પ્રશ્નો આપેલા છે કેના તમારા વર્ચક બાપાના હેડ્સ એટ ધ શો કેટલા પ્રશ્નો આપેલા છે આ પેજ ઉપર બે પ્રશ્નો અને પાજ પછીના વચ્ચે ચાર શબ્દ આપેલા છે પ્રશ્નો આપેલા છે અને સ્કાય ચલો પાછો આપણે ઉદાહરણ લઈએ કે ધ બોયસ થ્રો ધેર કેપ્સ અપ ઇન ધ સ્કાય સ્કાય આકાશ ત્યાર પછી પૂટ અને ઓન પુટ એટલે કે મોહન કલેક્ટ ફ્લાવર ઓન ધ રિવર બેંક એટલે કે નદી કિનારો અને ત્યાર પછી જે ટેક એટલે લેવું એન ઓટો રિક્ષા કે ફાધર ટેક્સ એન ઓટો રિક્ષા ટુ ગો ટુ ધીસ જવા માટે ઓટો રિક્ષા લે છે હવે ત્યાર પછી જે એક્ટિવિટી ફોર છે સી એક્ટિવિટી ફાઇવ ઇન યુનિટ થ્રી યુ આર ધડ બર્ડ રાઇટ એન્ડ ટેલ ધ હોલ સ્ટોરી ટુ યુઅર ફ્રેન્ડ ઇન ધ ટ્રી કે આપણે જે યુનિટ થ્રી ભણી ગયા છે તેમાં એક્ટિવિટી ફાઇવ જોવાની છે અને તેને આધારે તમારે છે એ આકાશમાં જે પક્ષીઓ હોય છે તેના વિશે લખવાનું છે તો આ પણ તમારે હોમવર્કની અંદર કરવાનું છે ત્યાર પછી જે એક્ટિવિટી સિક્સ આપેલી છે એક્ટિવિટી ફાઇવ આપણે જોવાની છે લિસન એન્ડ રાઇટ કે સાંભળો અને વાંચો આપણે હેલ્પલાઇનની મદદથી એક પેરેગ્રાફ હું તમને કહું છું એ પેરેગ્રાફ તમારે સાંભળવાનો છે ને તેને આધારે પ્રશ્નના જવાબ લખવાના છે જે બી એમાં આપેલા છે તે તો એમાં છે કે ધ સ્મોલ સ્કેરલ ઓલ્સો જોઈન હ્યુમેન રન કે નાની ખેસ્કો છે તેને જોઈન કરે છે અને ભાગે છે

જણાવે છે ધ ફોક્સ ઓલ્સો ધેમ ફોક્સ પણ તેની સાથે જોડાઈ જાય છે વાઇલ્ડ રનિંગ પછી દોડે છે તે મેટ એન્ડ એલિફન્ટ હાથીને મળે છે ધ એલિફન્ટ ઓલ્સો ધેમ હાથી પણ તેમની સાથે જોઈન થાય છે ઓલ વેર શાઉટિંગ બધા જ રાડો પાડે છે શેની રાડો સેવ ટ્રી સેવ ફોરેસ્ટ કે વૃક્ષો બચાવો જંગલ બચાવો તો હવે આ પેરેગ્રાફને આધારે તમારે જે બીમાં જે ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચન લખવાના છે કે બીમાં જે પાંચ પ્રશ્નો આપેલા છે તેને આધારે તમારે તેને લખવાના છે અને સીમાં છે એ રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટી ફોર ધ કરેક્ટ સેન્ટેન્સ એન્ડ એફ ફોર ધ ઇન કરેક્ટ સાચા વાક્યો છે તેની સામે રાઇટ અને ખોટાની સામે રોંગ એફ લખવાનો છે ટ્રુ અને ફોલ્સ કરવાનું છે તે પણ તમારે હોમવર્કની અંદર કરવાનું છે ત્યાર પછી છે એક્ટિવિટી સિક્સ તેમાં પુટ રાઇટ માર્ક અગેન્સ્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ ધેન રાઇટ અ ન્યૂ સેન્ટેન્સ યુઝિંગ ધ અન્ડરલાઇન વર્ડ કરેક્ટલી શું કરવાનું એક્ઝામ્પલ આપેલું છે કે હી હેઝ અ લોંગ બિયડ ઓન હિઝ હેડ અને ઓલ ધ હેર ઇન હિઝ બિયર્ડ આર બ્લેક બે વાક્ય છે એમાંથી ક્યુ વાક્ય સાચું છે તો કે બીજું વાક્ય સાચું છે હવે જે અન્ડરલાઇન કરેલ છે બિયડ એટલે કે દાઢી તો તેના આધારે એક નવું વાક્ય તમારે લખવાનું છે કે ટાગોર હેઝ અ લોંગ વ્હાઇટ બિયર્ડ હવે બીજ એને એના આધારે જે પાંચ આપણે આપેલા છે તો ક્યુ વાક્ય સાચું છે તો આપણે એકાદું જોઈ લઈએ તો તેને આધારે તમને સમજવામાં સરળતા પડે તો પેલું છે ફાઇવ રૂપીસ કોઈન ઇન ગ્રીન ઇન અ કલર કે પાંચ રૂપિયાનો સિક્કો છે એનો કલર છે એ ગ્રીન છે અને બીજું છે કેન યુ ડ્રો અ સર્કલ વિથ અ કોઈન કે તમે શું કોઈન કોઈન દ્વારા છે સર્કલ દોરી શકો છો તો સાચું ક્યુ છે તો કે બીજું છે સાચું છે તો આ કોઈન છે તે અંડરલાઇન કરેલી છે તો તેને આધારે કોઈ શબ્દ આવે તેવું એક સેન્ટેન્સ બનાવવાનું છે તો આપણે એવું લખી શકીએ કે યુ હેવ ટેન રૂપી કોઇન્સ કે તમારી પાસે દસ રૂપિયાનો સિક્કો છે તો આ જ રીતના બીજા જે આપેલા છે બે કે શેક આપેલો છે શબ્દો લીવ્સ આપેલો છે બમ્બો આપેલો છે અને કેમ્પ આપેલો છે તમાર જે જે વાક્ય સાચું હોય તેમાં રાઈટ કરવાનું ને તેને આધારે તમારે તે શબ્દના આધારે એક નવું વાક્ય લખવાનું તો આ પણ તમારે હોમવર્કની અંદર કરવાનું છે હવે ત્યાર પછી જોઈએ એક્ટિવિટી સેવન હવે એક્ટિવિટી સેવન આપણે જોઈએ શું કીધું છે એક્ટિવિટી સેવનમાં કે અરેન્જ ધ ફોલોઇંગ ઇન અ પ્રોપર ઓર્ડર રાઇટ અ પેરેગ્રાફ વિથ પ્રોપર પંક્ચુએશન માર્ક્સ એ તમારે જે નીચે જે વાક્યો આપેલા છે નવ વાક્યો એ આડાવાડા વાક્યો છે તેને તમારે અરેન્જ કરવાનું છે વ્યવસ્થિત લખવાના છે અને પંચોએશન માર્સ એટલે કે જે વિરામ વિરામચિહ્નમાં આવતા હોય પૂર્ણવિરામ અલ્પવિરામ ઉદ્ગાર ચિહ્ન તે તમારે તેમાં મૂકવાના છે તો આપણે પહેલાં તેને વાક્યને ગોઠવી લઈએ કે પ્રથમ વાક્ય કયો આવશે તો કે રોહન એન્ડ સોહન આર ફ્રેન્ડ્સ ત્યાર પછી બીજું વાક્ય કે વન ડે ધે અરેન્જ અ પાર્ટી એટ હોમ ત્યાર પછી આવશે ત્રીજું બીકોઝ ઇટ વોઝ સોહનસ બર્થ ડે ત્યાર પછી ચોથું આવશે રોહન વેન ટુ ધ માર્કેટ ટુ બાય અ ગિફ્ટ ફોર રોહન સોહન ત્યાર પછી બટ ધ ડીડ નોટ ફાઇન્ડ અ ગિફ્ટ ફોર સોહન છઠ્ઠું આવશે એટલાસ્ટ રોહન રીચ ધ પાર્ટી સાતમો આવશે બિકોઝ હી ફાઉન્ડ અ ગિફ્ટ આઠમો આવશે ધ બેસ્ટ ગિફ્ટ વોઝ ધેર લવ નવમું છે સોહન કટ ધ કેક બીકોઝ હિઝ બેસ્ટ ફ્રેન્ડ હેડ કમ તો આ રીતના છે એ વાક્યો નવે નવા આવશે અને વ્યવસ્થિત તમારે અરેન્જ કરી દેવાના છે ઉપર આવશે હવે મેં જેમ ક્રમ તમને આપેલો આપી દીધો છે કે ક્યુ વાક્ય પહેલાં આવે તેના આધારે તમારે હવે બીમાં શું કરવાનું છે કે નાઉ રાઇટ ધીસ સેન્ટેન્સ એઝ અ પેરેગ્રાફ રાઇટ ક્લિયરલી એન્ડ ઇટ અ ગુડ હેન્ડ રાઇટિંગ હવે વ્યવસ્થિત રીતે વિરામ ચિહ્નો મૂકી અને તમારે આ બધા વાક્યોને એક પેરેગ્રાફ સ્વરૂપે લખવાનો છે તો આ છે તમારે હોમવર્કની અંદર કરી નાખવાનો હવે ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી એટ મેં એક્ટિવિટી એટમાં શું કીધું છે એમાં કે હિયર સમ રીઝન એન્ડ સમ ઇફેક્ટ્સ આર સ્કેટર્ડ મેચ ધેમ એન્ડ મેક્સ સેન્ટેન્સ અહીંયા તમને કંઈક રીઝન એટલે કારણો અને ઇફેક્ટ એટલે કે તેની અસર આપેલી છે તમારે છે તે જે બુક્સમાં આપેલું છે તેને તમારે જોડી અને વાક્ય બનાવવાના છે તો પેલું છે ઇટ કેરોટ્સ એટલે કે ગાજર ખાવું શા માટે ગાજર ખાવું જોઈએ તો કે બીકોઝ વી ગેટ વિટામિન એ ગાજરમાંથી વિટામિન એ મળે છે એટલા માટે આપણે ગાજર ખાવું જોઈએ ત્યાર પછી જે ડુ એક્સરસાઇઝ રેગ્યુલરી કે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ શા માટે કરવી જોઈએ તો તેનું કારણ શું છે કે બીકોઝ ઈટ મેક્સ યોર ડે ગુડ કે સરસ તમારો દિવસ જાય તે માટે એક્સરસાઇઝ કરવી જોઈએ તો આ જ રીતના છે એ બધા જ વાક્યો જે બોક્સમાં આપેલા છે તેને તમારે ગોતી અને વ્યવસ્થિત જોડી દેવાના છે હવે બી માં શું આપેલું છે કે નાવ રાઈટ ધબો સેન્ટેન્સ પર ધ એક્ઝામ્પલ હવે ઉપરના જે વાક્યો આપેલા છે તમે જે વાક્યો બનાવેલા છે તે વાક્યોને હવે આ ઉદાહરણ પ્રમાણે તમારે લખવાના છે તો કઈ રીતના ઉદાહરણ આપેલું છે તો કે વી શુડ ડ્રિંક મિલ્ક કે આપણે દૂધ પીવું જોઈએ પછી ખાલી જગ્યા બીકોઝ મિલ્ક ઇઝ અ કમ્પ્લેટ ફૂડ કે મિલ્ક છે એ પૂર્ણ ખોરાક છે મિલ્ક ઇઝ અ કમ્પ્લેટ ફૂડ ધેર ફોર આપણે ઊંધું હવે કરીએ બીકોઝ ફર આપણે આગળ શીખી ગયા છે ને તો તેવી જ રીતના કે એટલે આપણે આગળ શીખી ગયા છે એટલે આપણે બહુ આપણે ડીપમાં જતા નથી કે મિલ્ક ઇઝ અ કમ્પ્લીટ ફૂડ કમ્પ્લીટ ફૂડ છે તેથી વી શુડ ડ્રિંક એટ કે તેથી આપણે દૂધ પીવું જોઈએ ઊંધું કારણ બીકોઝ એટલે કારણ કે પહેલાં દૂધ પીવું જોઈએ કારણ કે મિલ્ક એ કમ્પ્લીટ ફૂડ છે અને મિલ્ક એ કમ્પ્લીટ ફૂડ છે તેથી આપણે દૂધ પીવું જ જોઈએ આ જ આવી રીતના વાક્યો બીકોઝ અનધેરફરનો ઉપયોગ કરી અને બીજા જે વાક્યો છે બધા જ જે બોક્સમાં આપેલા તમે જે વાક્યો બનાવેલા છે એ બધા જ વાક્યોને આ રીતના તમારે એક્ઝામ્પલ ધેરફોર અને બીકોઝનો ઉપયોગ કરીને બનાવી નાખવાના હવે ત્યાર પછી જોઈએ આપણે એક્ટિવિટી નાઇન